પ્રક્રિયા જેના પર રાજ્ય સરકારના હસ્તકના ઉદ્યોગો છે, સાહસિકની માલિકી છે અથવા સંચાલન છે, એ ખાનગી ક્ષેત્રની કોઈ પણ વ્યક્તિને અથવા કંપનીને સોંપી દેવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. સંચાલન સોંપી શકાય, એનો વહીવટે સોંપી શકાય અથવા સંપૂર્ણ સોંપી શકાય, તો તે ખાનગીકરણ થયું કહેવાય. ખાનગીકરણની બે રીતે થઈ શકે છે. એક તો જે જાહેર ક્ષેત્રના અનામત રાખેલા હોય એવા ઉદ્યોગો છે તે ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવા. એમાં ખાનગી કોઈ પણ કંપની છે પ્રવેશી શકે, દાખલા તરીકે રેલવે. તો હવે ખાનગી રેલવે છે એ શરૂ કરવામાં આવી, તો એમાં શું થયું? જાહેર ક્ષેત્રની અંદર ખાનગી કંપનીનો પ્રવેશ થયો. નંબર બે, રાજ્ય માલિકી પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે. દાખલા તરીકે ઇલેક્ટ્રિક લાઇટ આપણે કહીએ છીએ ને, તો જીબી હતી ગુજરાતની અંદર, તો જીબીની અંદર અમુક કંપનીઓને વીજળી પૂરું પાડવાનું સંચાલન સોંપી દીધું, માલિકી છે સરકારની છે, તો એને કહેવાય ખાનગીકરણનો અંશત ભાગ. ત્યાર પછી ખાનગીકરણ છે એના કારણે શું ફાયદા થયા? તો કે ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યા દિન પ્રતિદિન વધતી ગઈ. કોને કારણે? ખાનગીકરણને કારણે. નંબર બે, વપરાશી અને મૂળીગત વસ્તુઓનું ઉત્પાદન વધવા લાગ્યું. જેટલા પ્રમાણમાં નવા નવા ઉદ્યોગ સાહસિકો જાહેર ક્ષેત્રની અંદર પ્રવેશશે તેટલા પ્રમાણની અંદર વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધારશે, મૂળીગત વસ્તુનું ઉત્પાદન વધારશે અને તેનો લાભ આમ જનતાને મળશે. ત્રીજું, જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષેત્રોમાં વધારો થયો, હવે એને હરીફાઈ કરવી પડશે. આજે જો ખાનગી ક્ષેત્રવાળા સારી ક્વોલિટી ગુણવત્તા આપતા હોય તો જાહેર ક્ષેત્ર ન આપે તો ગ્રાહક એની પાસે જતા રહેશે, એટલે સ્વાભાવિક છે કે હરીફાઈને કારણે ગુણવત્તામાં ફાયદો થશે. હવે આ ફાયદા ક્યાં, તો તેની સામે ગેરલાભ પણ છે કે ખાનગીકરણને કારણે કેટલાક ગેરલાભ ક્યાં. એમાં પહેલું છે, આર્થિક સત્તાના કેન્દ્રીકરણથી ઇજારાશાહી વધી. ઉદ્યોગો છે એ અમુક પ્રકારની મનમાની કારણે એ પોતાની જ વસ્તુઓનું વેચાણ થાય અને ઉત્પાદન થાય એવા પ્રયાસો કરશે જે નિમ્ન વર્ગની વ્યક્તિઓને નુકસાન કરશે. નંબર બે, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ થયો છે. કોઈ હસ્તકલાકારી આધારિત ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, આવા નાના પાયાના ઉદ્યોગો છે, એનો વિકાસ ભારતની અંદર શક્ય બન્યો નથી, એ મોટા મોટો ખાનગીકરણનો ગેરલાભ છે. ત્રીજું, ભાવ વધારાની સમસ્યા સર્જાય. તમે સારી ક્વોલિટીવાળી વસ્તુ જોતી હોય તો એના ભાવ મૂંઝા હોય. તેજસની અંદર રેલવેમાં ભાડું ડબલ હોય અને આપણી સરકારી ટ્રેનની અંદર ભાડું ઓછું હોય, તો સ્વાભાવિક છે કે ભાવો દિન પ્રતિદિન વધતા જ છે, એટલે ખાનગીકરણને કારણે ભાવોમાં સતત વધારો જોવા મળે છે, એ મોટા મોટો ગેરલાભ છે.